કોરોનાના વધતા જતા કેસોને લઈ ગુજરાત હાઈકોર્ટનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોના મહામારીને પગલે હવે ફરી એકવાર લોકડાઉન થાય એવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે હવે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિયાની ખંડપીઠ દ્વારા સરકારને આ નિર્દેશ કરવામાં આવ્યો છે. જસ્ટિસે કહ્યું, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યસભામાં 3-4 દિવસનો કર્ફ્યુ લાદવા અને વીકેન્ડ કર્ફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે તેવી હાઈકોર્ટે ટકોર કરી છે. ત્યારે ગુજરાતમાં એકવાર ફરી હવે લોકડાઉનના ભણકારા વાગી રહ્યા છે. જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે જોતાં સરકાર હવે ટૂંક જ સમયમાં મહત્વનો નિર્ણય લઈ શકે તેમ છે. અને હવે તો કોરોનાને લઈ હાઈકોર્ટ દ્વારા પણ સરકારને નિર્દેશ કર્યો છે. આ અગાઉ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ પ્રધાનમંત્રીએ પત્ર લખીને આંશિક લોકડાઉન કરવાની માંગ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી દ્વારા પણ મિની લોકડાઉનની વિચારણા કરવામાં આવી રહી છે. તો આગળ વાત કરીએ તો સરકાર પણ વીકેન્ડ કર્ફ્યુ અંગે વિચારણા કરી રહી છે. અલગ અલગ તજજ્ઞો પણ લોકડાઉન અંગે પોતપોતાના મંતવ્યો આપી રહ્યા છે. ત્યારે લોકોના મંતવ્યો અને વેપારીઓના મંતવ્યો સાથે સાથે ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને લઈ સરકાર પણ હવે મહત્વનો નિર્ણય લઈ શકે તેમ છે. એક વાત ચોક્કસ છે કે લોકડાઉનની અસર ધંધા રોજગાર પણ થવાની છે. પરંતુ લોકોએ ખૂબ લાંબા અને કડક લોકડાઉનનો સામનો કરવા કરતાં અત્યારે મિની લોકડાઉનમાં સહકાર આપવો જરૂરી છે. 3-4 દિવસના લોકડાઉનથી કોરોના સંક્રમણની ચેઇન તૂટી શકે છે અને ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણને અટકાવી શકાય છે. ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાના કેસોમાં ઘરખમ વધારો થઈ રહ્યો છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ લોકોમાં જરા પણ ગંભીરતા કોરોનાને લઈ જોવા નથી મળી રહી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની વાત કરવામાં આવે તો ધાનેરામાં પણ લોકો કોરોનાના સંક્રમણ વચ્ચે ખુલ્લેઆમ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા નજરે પડી રહ્યા છે. જુઓ આ તસવીરો, જે લોકોની બેદરકારી જણાવી છે. ધાનેરા જેવી પરિસ્થિતિ થરાદમાં પણ જોવા મળી રહી છે. થરાદમાં પણ આગામી લગ્નસરાની સિઝનમાં ખોવાઈ ચૂકેલા લોકો કોરોના વાયરસનો ભય બિલકુલ ભૂલી ચૂક્યા છે અને સરકારની ગાઈડલાઇનની ધજ્જિયા ઉડાવી રહ્યા છે. ગઢની વાત કરવામાં આવે તો ગઢમાં પણ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીં પણ લોકો આ જીવલેણ વાયરસની જાણે મજાક ઉડાવતા હોય તેમ ફરતા નજરે પડી રહ્યા છે. ગઢની બજારોમાં પણ ક્યાંય સરકારની ગાઈડલાઇનનું પાલન થતું નથી જોવા મળી રહ્યું. કાંકરેજના તાલુકા મથક થરામાં પણ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે. અહીં પણ લોકો બેખોફ બનીને જાહેરમાં ફરી રહ્યા છે અને આ દ્રશ્યો ખૂબ જ ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ કરી શકે તેમ છે. વેપારી મથકોમાં તો લોકો હવે કોરોના વાયરસને લઈ જરા પણ ગંભીર જોવા નથી મળી રહ્યા. પરંતુ ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોની વાત કરવામાં આવે તો ત્યાં પણ લોકો હવે જરાય ગંભીર નથી જોવા મળી રહ્યા. ટ્રાઇબલ વિસ્તાર એવા દાંતામાં પણ લોકો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા આગળ એકત્રિત થઈને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે. અહીં એકત્રિત થતા લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે. અગાઉ પણ દાંતાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બ્રાન્ચમાં 3 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા હોવા છતાં લોકોમાં કોરોના વાયરસને લઈ જરા પણ ગંભીરતા જોવા નથી મળી રહી, જે આ દ્રશ્યો જણાવી રહ્યા છે. પાલનપુર નગરપાલિકા દ્વારા આજે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી પાલનપુરમાં કોરોનાના સતત વધી રહેલા કેસોને લઈ આજે પાલનપુર નગરપાલિકા અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય આગામી શનિવાર અને રવિવારના પાલનપુરને સ્વૈચ્છિક બંધ રાખવાનો છે. આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત સરકારને વધતા જતા સંક્રમણને અટકાવવા માટે મિની લોકડાઉન આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો. જેને પગલે બીકી ન્યૂઝ ચેનલે પણ આજે જિલ્લાના લોકોના મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જિલ્લાની જનતા હાઈકોર્ટ દ્વારા સરકારને કરેલા નિર્દેશને લઈ શું મંતવ્યો છે તે અંગે ધાનેરા, થરાદ, ગઢ, કાંકરેજના લોકો પોતપોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કોરોનાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. લગભગ અત્યારે પરિસ્થિતિ ગયા માર્ચ એપ્રિલ જેવી પાછી દેખાય છે. આપણે એક વર્ષ પૂરું થયું એટલે હવે થોડા હળવા થઈ ગયા છે. પણ હવે કોરોના માટે હળવો થવાની, વધારે સતર્ક થવાની જરૂરત છે. કોરોનાનું પ્રમાણ હવે પહેલાંના પ્રમાણે ખૂબ વધી ગયું છે. એટલે હવે બધાને આપણે જે માસ્કને ભૂલી ગયા છો, સોશિયલ ડિસ્ટન્સિંગને ભૂલી ગયા છો, એ બધું હવે પાછું જાળવવાની જરૂર છે. અને સરકાર જે પણ પગલાં લે એને સહયોગ કરવાની જરૂર છે. મેં થોડું સાંભળ્યું છે કે અત્યારે કદાચ કોર્ટે કોઈ ડિસિઝન લીધું છે કે કદાચ લોકડાઉન પણ પાછું મૂકે, તો આપણે એને પણ સહયોગ કરવો જોઈએ. કેમ કે કોરોના અત્યારે કોઈનું સગું નથી. અત્યારે આપણે એને જેમ આપણે માર્ચમાં લોકડાઉન બધું ધંધા રોજગાર આપણા બંધ કરીને બેઠા હતા, તો અત્યારે ધંધા રોજગાર કરવાનો આપણને સમય મળે છે, આપણને એ સુવિધા મળે છે. પણ સાથે સાથે એ કોરોનાની જે મહામારી છે એનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, જે પણ આપણે જે સરકારના જે નિયમો છે, જે પણ સરકારને એનું પૂર્ણરૂપે પાલન કરવું જોઈએ. અને કદાચ સરકાર ફરતી લોકડાઉન પણ આપે, આંશિક નાનું 2-4 દિવસનું લોકડાઉન પણ આપે, તો એ પણ આપણે બધાને સહ
દિલે સ્વીકારવું જોઈએ અને સરકારનો સહયોગ કરવો જોઈએ. અત્યારે જે કોરોનાની સ્થિતિ સર્જાઈ રહી છે, જે ગત વર્ષે આ જ ટાઈમની અંદર કોરોના પીક ટાઈમ ઉપર હતો, એ ટાઈમે જે વેપાર ધંધાઓ આપણા પડી ભાગ્યા હતા અને એ વેપાર ધંધાઓ પડી ભાગતા માર્કેટની સ્થિતિ બહુ જ ખરાબ થઈ હતી. અત્યારે હાલ એ જ સ્થિતિમાં જે ગત વર્ષની સ્થિતિ હતી એ આ વર્ષે અત્યારે આ સમય ચાલી રહી છે. જો આપણે ધ્યાન નહીં રાખીએ, માસ્ક નહીં પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રાખીએ, સેનેટાઇઝરનો ઉપયોગ જો સરખી રીતે નહીં કરીએ તો આપણે ઘણું બધું ભોગવવાવાળું આવશે. જાન હૈ તો જહાન હૈ એ સમજી અને એ રીતે દરેકે એનું પાલન કરવું પડશે. જો પાલન નહીં કરીએ તો આપણે ધંધા ખોશું, આપણી જાન ખોશું, આપણા અતિતોને ખોશું. તો મહેરબાની કરીને મારું કહેવું એવું છે કે જો લોકડાઉનને ન લાવવું હોય, ધંધાઓને પડી ભાગવા ન દેવા હોય તો આપણે આ બધી વસ્તુનો ધ્યાન રાખવું પડશે. કદાચ સ્થિતિ કાબૂમાં ના આવે, લોકડાઉન આવે તો શું કહેશો? અને જો કદાચ સ્થિતિ કાબૂમાં ના આવે તો ગવર્મેન્ટની જે કંઈ ગાઈડલાઈન મળે એ રીતે આપણે લોકડાઉન માટે પણ તૈયારી રાખવી પડશે, એમાં કોઈ બે મત નથી. તો મહેરબાની કરીને ફરી વખત મારે કહેવાનું એ જ છે કે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ, માસ્કનો વધુમાં વધુ ઉપયોગ કરીએ, સેનેટાઇઝરનો ઉપયોગ કરીએ અને વેપાર ધંધામાં પણ જે માસ્ક પહેર્યા વગર આવે એનાથી આપણે વેપાર ધંધો ના કરીએ તો આપણે બચી શકશું ને બચશું તો આપણા ધંધા બચશે અને આપણા ધંધા બચશે તો ફરીથી આપણે બેઠા થઈ શકશું. લોકડાઉન આવવાથી પબ્લિકને ખૂબ તકલીફ પડશે અને કારણ કે લગ્ન કારણની સિઝન છે અને ગયા વખત પણ લોકો લગ્ન ટાળ્યા છે અને આ વખતે લગ્નોની બધી તૈયારી કરેલી છે. અત્યારે જે લગ્નની સિઝનની અંદર લોકડાઉન આવશે તો પબ્લિકની અંદર ખૂબ બહેતર એનો અસર ખરાબ થશે, એનો રોષ થશે. કારણ કે લોકો સમજે છે કે આ કોરોના ખતરનાક છે, છતાંય પણ એની મજબૂરીઓ એની લોકોની પણ મજબૂરીઓ છે. ત્યારે લોકો હવે સહન કરી શકે એમ નથી, કારણ કે આજે આ મહિનો જ ખાસ લગ્ન કારણો છે અને એને અંદર એ લોકો પછી ચડી જાય તો ભાઈ એના અંદર એને લીધે જે વસ્તુ લીધેલી અને જે વસ્તુ લેવાની એ બધી આખી વેપારીમાં બી તકલીફ પડશે અને જે ગ્રાહક છે એને બી તકલીફ પડશે. અમારો માનવું આમ છે કે આ લોકડાઉન ના આવે તો સારો કહેવાય. બાકી જો સરકાર લોકડાઉન આંશિક હોવું જોઈએ અને એક ઢીલું, કારણ કે એકદમ સતત લોકડાઉન આવે તો અત્યારે મોંઘવારી બહુ વધી ગઈ છે અને આવકના સ્તર બહુ નીચો ગયો છે. જો આ વધારે પડતું લોકડાઉન આપવામાં આવે તો લોકોને ઘર ચલાવવા ભારે પડે એમ છે, જેથી લોકડાઉન હળવું રાખવામાં આવે એવું દરેક વેપારીનું મંતવ્ય છે અને મારું પોતાનું અંગત પણ મંતવ્ય છે. ગુજરાત સરકારમાં જે લોકડાઉનની વાત ચાલે છે, જે હાઈકોર્ટે આપણને નિર્દેશ કર્યો છે લોકડાઉન માટે, તો એના વિશે મારું ગુજરાત સરકારને નમ્ર નિવેદન છે કે લોકડાઉન આપવું જોઈએ, પરંતુ સળંગ કરતાં વીકેન્ડ એટલે કે બે કે ત્રણ દિવસનું જો લોકડાઉન આપે તો જે કોરોનાનું જે સંક્રમણ થતું થોડું અટકાવી શકાય અને ધંધા રોજગાર પણ કોઈ ખોટી અસર ના પડે એવું મારું નમ્ર નિવેદન છે. ગુજરાત સરકારે હાઈકોર્ટે જે ગુજરાત સરકારને નિર્દેશ કર્યો છે કે કોરોના સંક્રમણની ચેન તોડવા માટે લોકડાઉન 3-4 દિવસ લાવવું જરૂરી છે. આપણી સાથે વેપારી અગ્રણી જોડાયા છે, એમની સાથે સીધી વાત કરજો. શું કહેશો તમે જે પ્રકારે હાઈકોર્ટે જે લોકડાઉન 3-4 દિવસ લાવવું જરૂરી, તમારું શું કહેવું છે? જ્યાં જ્યાં કોરોના વધે છે લોકડાઉન જરૂરી છે, સાથે સાથે સત્તાશ્રી નેતા નંદ્રામંત્રી ચૂંટણી કે જ્યારે જ્યારે ચૂંટણીઓ હોય છે ત્યારે લોકો આગેવાનો પ્રથમ રીતે ખાસ માથા વગર પણ પ્રવચનો કરે છે, જેના કારણે કોરોના વધી છે. આ વખતે સત્તાશ્રીએ પણ યોગ્ય પગલાં ભરી અને કોરોનાને કાબૂમાં લેવા પ્રયત્ન કરવો જોઈએ. હાલ જે પ્રકારે અત્યારે 1 લાખથી પણ વધારે દેશમાં આવી રહ્યા છે કોરોના કેસો, શું કહેવું છે? અત્યારે જે કોરોના સંક્રમણ જે થઈ રહ્યું છે એનું ચેન તોડવા માટે શું પ્રયત્ન કરવો? જ્યાં જ્યાં જગ્યાએ કોરોનાનું પ્રમાણ વધ્યું છે ત્યાં ત્યાં સરકારને ગાઈડલાઈન મુજબ જરૂરી છે. તમે શું આમાંથી સહમત છો કે અત્યારે 2-4 દિવસે લોકડાઉન લાવવા માટે જે જગ્યાએ કોરોના પ્રમાણ વધુ છે ત્યાં અને સંક્રમણ જ્યાં વધે છે ત્યાં પણ સરકારની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરવું અને સંક્રમણ ન વધે એ માટે સરકારે પણ યોગ્ય પગલાં ભરવા જોઈએ અને જ્યાં જ્યાં
કેસનું પ્રમાણ વધુ છે ત્યાં ત્યાં લોકડાઉન જરૂરી છે. તો હાલ આપણે જે દ્રશ્ય જે જોઈ રહ્યા છો કે અગ્રણી વેપારી અગ્રણીનું કહેવું છે કે જ્યાં જ્યાં કેસો વધારે છે ત્યાં લોકડાઉન લડાવવું જરૂરી છે. માનસી ચૌહાણ, બીપીન્યૂઝ ચેનલ, પાંખડી.